શું તમે ક્યારે જોયું છે? અમે તમને દેખાડીશું એક જ પરિવારના 6 લોકોની જેની લંબાઈ માત્ર 2.5-3 ફૂટની જ છે. રાપર તાલુકામાં આવેલ પલાસવા ગામના ટૂંકા કદવારા બે ભાઈઓને સરકાર અને પ્રજાજનોને અપીલ છે કે તેઓને તથા તેમના પરિવારને રોજગાર મળે. આ વાતને વિસ્તારથી જાણવા જઈએ તો આજથી 20 વર્ષ પહેલાં ટૂંકા કદવારા અને બંને ભાઈઓને ગોલ્ડન સર્કસના માલિક બબલુ અને મુક્તિભાઈ કામ કરાવવા માટે લઈ ગયા હતા. ત્યાં એક વર્ષ સુધી આ બંને ભાઈઓએ જોકરની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ બંને ભાઈઓને કંઈ પણ મહેનતાણું આપવામાં આવ્યું નહીં. મિત્રો, જોકર બનવું એટલું સહેલું નથી. આજે પણ આપણે સૌ એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સૌ કોઈ પોતાની પ્રગતિ માટે દિવસ રાત મહેનત કરે છે. કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર અથવા તો કોઈ ઉદ્યોગપતિ બનવા માગે છે. શું તમે ક્યારેય કોઈને એમ કહેતા સાંભળ્યું છે કે હું જોકર બનીશ? કારણ કે ખબર છે, એમ કહીશું તો સૌ કોઈ મજાક ઉડાવશે. જરાક વિચારો, આ વાત બોલવામાં એટલી અઘરી છે તો જોકર બનવું કેટલું અઘરું હશે. જે બીજાને હસાવવા માટે પોતે મજાકના પાત્ર બની જતા હોય છે, છતાં પણ એ લોકોને મહેનતાણું ના મળે તો આ ઉપરાંત પણ બંને ભાઈઓ એક વર્ષ સુધી ગોલ્ડન સર્કસમાં પોતાની સેવા આપી પછી પોતાના વતન પલાસવા ગામમાં આવી નાના મોટા જાદુના ખેલ બતાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાર બાદ આ બંને ભાઈઓ બિલકુલ બેરોજગાર છે. આ બંને ભાઈઓના પરિવારમાં ટૂંકા કદવારા કુલ 6 લોકો છે, જેમાં 3 બહેનો, 2 ભાઈ અને 1 પિતાનો સમાવેશ થાય છે. એક તો ભગવાનને આમનું કદ નાનું કર્યું અને ઉપરથી દુનિયા એમનો મજાક ઉડાડે છે. આ બંને ભાઈઓને કોઈ સારું કામ આપવા તૈયાર નથી. આ બંને ભાઈઓ માટે બેરોજગારી એક અભિશાપ સમાન બની ગઈ છે. હિન્દીમાં એક કહેવત છે કે આંધળા માણસનો સૌથી મોટી ઈચ્છા હોય છે કે તેની દ્રષ્ટિ મરી જાય, એ આખી દુનિયાને પોતાના આંખોથી જોઈ શકે. એવી જ રીતે મનુષ્યને જે વસ્તુની વધારે જરૂરિયાત હોય અને એ જ ચીજ વસ્તુની ઈચ્છા હોય, આ બંને ભાઈઓની સરકાર અને પ્રજાજનોને અપીલ છે કે તેમને રોજગાર પ્રાપ્ત થાય. હાલમાં તેમના એક ભાઈ અને ભાભી ગામમાં જ મજૂરી કામ કરી અને ભાભીના પોતાના 2 સંતાનો છે અને સાથે સાથે આ 6 ટૂંકી લંબાઈવાળા છે, તેમને પણ ભરણપોષણ કરે છે અને ખર્ચ પણ આપે છે. તો આવો સૌ મળીને આ બંને ભાઈઓનો અવાજ સરકાર સુધી પહોંચાડીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન મદદ કરીએ. અલી મોહમ્મદ ચાકી, ZSTV, કચ્છ. મારું નામ આરિફ નૂર મોહમ્મદ કાચી, ગામ પલાસવા, તાલુકો રાપર અને જિલ્લો કચ્છ ભુજ. અને મારા ઘરની અંદર આવા 6 સભ્ય છે. મારા પપ્પા મારા જેમ છે, મારી 3 બહેનો મારા જેમ છે, એક મારો ભાઈ મારા જેમ છે અને એક હું એ મારી આઈટી એમને એમ છે. અમે પહેલે હું બે ભાઈ મેં સર્કસમાં નોકરી કરતા, હું મારો ભાઈ અલિયાસ એ સર્કસની અંદર મારું શોષણ કર્યું અને એક વર્ષ સુધી અમને પગાર પણ મળ્યો નથી. અને હવે અમે સર્કસ બંધ કરી નાખ્યું છે જવા માટે, સર્કસ કે જાદુની અંદર. હવે કંઈક વિચારી રહ્યા છીએ કે બીજી કંઈક લાઈન મળે તો સારું આના કરતાં, કેમ કે આજે લોકડાઉન આવી ગયું એટલે અમે ખૂબ હેરાન થઈ ગયા કે આના અંદર કયા ધંધાની અંદર લાઈનના અંદર દુનિયા રખડવાની, કઈ જિંદગીના અંદર લાઈફના અંદર જીવવા માટે સારું નથી. કેમ કે રખડી રખડીને ગામો ગામ રખડવાનું, વરસાદ થાય, હેરાન થાય, કોઈ ગામની અંદર ખાવા જડે, પીવા ના જડે, છતાં બધે હેરાન થવાનું થાય. એના કરતાં કાંઈક સરકારને નિયમ કરું છું મોદી સાહેબને કે કાંઈક સારો રસ્તો બતાવે કે લાઈન આપે અમારા જેવાને વિકલાંગ લોકોને, કે ધંધા રોજગાર મળી જાય, સરકારી જોબ મળી જાય કોક તો સારામાં સારું. અત્યારે અડીભાઈ તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર અત્યારે 35 વર્ષની છે. કેટલા વર્ષ તમે સર્કસમાં કામ કર્યું છે? સર્કસની અંદર અમે 20 વર્ષ કામ કર્યું અને 2 વર્ષની અંદર જાદુના અંદર કામ કર્યું, પણ કોઈ મજા આવી નહીં એના અંદર. શોષણ જ રૂપું થયું આપણું, ખાઈ પીને મજા જ કરી, ડાર ભાત ને રોટલી તો જોવા જ ના મળતી કોઈ દિવસ. ક્યાં સર્કસમાં કામ કરતા અને કઈ રીતે તમારું શોષણ કરતા? મારું શોષણ એટલે અમે ગોલ્ડન સર્કસની અંદર કામ કરતા, એનો માલિક એક બબલુભાઈ ને એક મુફીદભાઈ હતો નામ એનું, એમાં અમે કામ કરતા. પછી અમે છોડી દીધું, મારા બાપા મને તેડવા માટે આવ્યા હતા છેટ ભોપાલ છેટ, અહીંયાથી અમને લઈ ગયા હતા કે 20,000 પગાર હાલશું ને 10,000 પગાર હાલશું એમ કહીને અમને રિક્વેસ્ટ કરીને લઈ ગયા હતા. એ પછી અમને કોઈ પગાર મળ્યો નથી. પછી મારા પપ્પા અમને તેડવા માટે આવ્યા અને મમ્મી અને બધા રોતા હતા કે હજી અમારો છોકરો હજી કેમ ના આવ્યો. અને આજથી 20 વર્ષ પહેલાં મારા પપ્પાને થોડુંક બરાબર હાલી શકતા હતા, અત્યારે મારા પપ્પાની ઉંમર 90 વર્ષની છે. એ ટાઈમ અમને તો ગોતી લીધા એડ્રેસ વગેરે, છતાં સારું કહેવાય એમ. હવે તમે લોકોને શું કહેવા માગો છો? લોકોને કહેવા માગુ છું કે ક્યાંક જોબ મળી જાય તો સારામાં સારું છે ને ક્યાંક નોકરી મળી જાય તો સારામાં સારું.
કઈ રીતની જોબ તમે કરી શકો કે કઈ રીતની જોબની ઈચ્છા રાખો? આપણે બેહવાની જોબ કરી શકીએ અને ફરવાની હોય તો ફરવાની કરી શકીએ. અત્યારે હાલ તમારો પરિવાર કઈ રીતના ગુજરાન ચલાવે? અત્યારે મારાથી મારો હાઈટમાં મારો ભાઈ છે, એ હેલ્પ કરે. આપણે જોતો હોય તો દે, આપણે નાના પાડે ક્યારે 200-500 હજાર જવું હોય ત્યારે ના નથી પાડતો આપણને. એ ગામમાં મજૂરી કરશે, ગાડીઓ ખાલી કરે ગામમાં. કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે તમારી? અત્યારે બે વર્ષથી આપણી પરિસ્થિતિ આવ લોક જ છે, એકદમ લોક કહેવાય જાય કે બંધ જ છે. તો અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ, રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.